હવે જે આ બીજો મુદ્દો છે એ એના છે, પણ અહીંયા આપણે આ ઘનફળની વાત કરશું. પહેલામાં પૃષ્ઠફળની વાત કરી હતી, આમાં ઘનફળની. એટલે એ નહીં, આ બધા જાણીતા જે આકાર છે કે લંબઘન હોય કે શંકુ હોય કે નળાકાર હોય કે ગોળક હોય કે અર્ધગોળક હોય, એ બધાના તમારે ઘનફળ શોધવું હોય તો આપણે પહેલાં શીખી ગયા સૂત્રો કે એની અંદર તમે વસ્તુ ભરો ને ઉપર નહીં. એટલે ધારો કે આ વસ્તુ હોય કે આ નળાકાર હોય તો તમારે આને પૃષ્ઠફળ શોધવું હોય તો ધારો કે અહીંથી અડધેથી કાપી નાખો ને તમે આમ પાથરી દો તો આ જેનું આપણે આ પરિઘ થાય 2πr અને આ ઊંચાઈ h હોય h, તો આનું પૃષ્ઠફળ એટલે આ તમે આ પાથરી ને જો આનો વિસ્તાર કરો તો 2πrh એનું પૃષ્ઠફળ છે, બરોબર. એટલે એ આપણે આગલા વર્ષોમાં શીખી ગયા. ઘનફળ એટલે શું? તો કે ધારો કે આની અંદર તમે વસ્તુ ભરી, તો આ જે વસ્તુ હોય અંદર પાણી ભર્યું હોય, આ પેલું પેપનું બહાર કલક કરવાનું, પણ ધારો કે અંદર પાણી ભર્યું હોય તો શું કરવાનું? તો આપણે આ જે એનું આ તળિયું હોય એનું પાય આર સ્ક્વેર થાય અને પછી આ ઊંચાઈથી ગુણી નાખીએ તો પાય આર સ્ક્વેર એચ એનું ઘનફળ થઈ ગયું. એટલે આ તો એક નળાકારનું જ આપ્યું. એટલે આવી રીતે તમે આપણે બધાના જે આગલા ધોરણમાં શીખી ગયા છો, પણ અહીંયા હવે ધારો કે એને પછી આ ઉપર આવી રીતે ગોળાયું હોય, તમે આડું પાડી દો, આવો ટેન્કર બનાવી દો, તો પછી એનું ઘનફળ કેટલું થાય? એ આ પાછું અર્ધા ગોળામાં આપણે જેનું ઘનફળ આવે. એટલે આ બધી વસ્તુ તમારા એટલી વધારાની આવે છે કે આ બધા સંયોજન કરી અને ઘનફળ કેવી રીતે શોધવું. એટલે આમાં આ ટેન્કર છે, એમાં કુલ કેટલું ડીઝલ પેટ્રોલ કે પાણી ભર્યું હશે એ તમારે હિસાબ કરવો હોય તો એ આવડવો જોઈએ. તમારે એના સૂત્ર આવડતા હોય અને આ બે ભેગા કરો, અર્ધગોળા અને નળાકાર, તો કેવી રીતે થાય એ બધું અહીંયા શીખવાનું છે. એટલે બસ આ બીજો મુદ્દો છે, ખાલી એની આપણને જનરલ સમજણ આપે છે.